चलो विद्यार्थी मित्रों, नमस्कार। श्रीमती एम एस लखाणी कन्या विद्यालय में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आप पाठ धोरण 10 विषय गुजराती में पाठ नंबर 4 भूली गया पछीनो अभ्यास करवानो छे। 1-3 पाठ आपणे अभ्यास करी चूक्या छीए, तो भूली गया पछी कृति लेखक छे रघुवीर चौधरी। रघुवीर चौधरी ना जीवन समय कवन विषय समझिए। ये पहला पाठ भूली गया पछी आधार ग्रंथ एकांकी साहित्य प्रकार एकांकी अने आधार ग्रंथ छे त्रीजो पुरुष। तो त्रीजो पुरुष एकांकीमांथी ए लेवामां आवेलो आ पाठ नंबर 4 भूली गया पछी। जोईए आपणे रघुवीर चौधरीनुं जीवन समय कवन। जन्म छे 5/12/1938 अने पोते जीवित छे अने अत्यारे तंदुरस्तमय जीवन वितावे छे। रघुवीर दलसिंह चौधरीनुं वतन बापूपुरा अने जिल्लो गांधीनगर छे। એમણે નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે। આ ઉપરાંત અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ કથાત્રી, લાગણી, ગોકુળ મથુરા અને દ્વારકા તેમજ સોમતીર્થ એમની નોંધપાત્ર નવલકથાઓ છે। આ નવલકથાઓ હતી। આ ઉપરાંત નવલકથાઓ, નાટક વગેરે લખ્યું છે। આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા એમના મહત્વના વાર્તા સંગ્રહ આ ત્રણ છે। તો અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની એમના નાટક અને ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ એ એકાંકીના નોંધપાત્ર। ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ એકાંકી જે છે એ ઉત્તર ગુજરાતની ભાષામાં લખાયેલું એ ડીમ લાઇટ એમનું એ નાટક છે। ઉત્તર ગુજરાતની ભાષા એટલે કે એ લેખક પોતે ઉત્તર ગુજરાત અને એ ભાષા પણ એમની એ વાપરેલી છે। તો ઉપરાંત સહારાની ભવ્યતા, તિલક, રેખાચિત્રના પુસ્તકો। રેખાચિત્ર એટલે કે જે વાંચતા જ નજર સમક્ષ આપણું દ્રશ્ય ખડું કરી દે એને રેખાચિત્ર કહેવાય। તેમને રણજિત રામ સુવર્ણચંદ્રક એમ સાહિત્ય હતું। હવે એમને શું ક્યાં ક્યાં એવોર્ડ, આ સાહિત્ય લખવા માટે શું ઇનામ, પારિતોષિક મળ્યા એમની વાત, તો કે ભાઈ રણજિત રામ સુવર્ણચંદ્રક જે રણજિત રામ બાબાભાઈ મહેતાની યાદમાં એવોર્ડ અપાય છે એને કહેવાય છે રણજિત રામ સુવર્ણચંદ્રક। સર્વપ્રથમ આમના વિજેતા હતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલા। પહેલા વહેલો રણજિત રામ સુવર્ણચંદ્રક છે એ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરને મળેલો। આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ અને દર્શક એવોર્ડ રઘુવીર ચૌધરીને મળ્યા હતા। આ ઉપરાંત શ્રેષ્ઠ જેને સાહિત્ય માટેનો, કલા સંગીત અને સાહિત્ય માટેનો જેને શ્રેષ્ઠ એવોર્ડ સાહિત્ય અને સંગીતનો કહી શકાય એવો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ જે છે એ જ્ઞાનપીઠ એવોર્ડ છે। તો અમૃતા નામની એમની જે નવલકથા, આપણે શરૂઆતમાં જે નવલકથાઓ જોઈ, અમૃતા, વેણુવત્સલા, ઉપર વાસ કથાત્રય, લાગણી, ગોકુળ મથુરા, દ્વારકા અને સોમતીર્થ એમની જે આપણે એ 6 નવલકથાઓ જોઈ એમાં એ અમૃતા માટેનો ઈસવીસન 2016ની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળ્યો હતો। તો આ ભૂલી ગયા પછી કૃતિમાં આપણે જોઈએ કે ભૂલી ગયા પછી પણ ભૂલ્યા નથી એવી આની અંદર એક વાત છે એ આપણે સમજવાની છે। એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે। સંબંધ વિચ્છેદ થઈ ગયા પછી ફરી પાછા બંધાવવાની જે ઘટનાઓની વાત કરી છે એ નરેન એનું એ મુખ્ય એ નાયક છે પાત્ર, મનીષા એ નાયિકા એટલે કે એમનું એ મુખ્ય પાત્ર બે નરેન અને મનીષા। રસની વાત કરીએ તો એની અંદર મુખ્ય શૃંગાર રસ છે આ એકાંકીમાં। નાટક છે, નાટકનો એક પ્રકાર એકાંકી। નાટકનું નામ જોઈએ બાળકો તો ઘણા બધાએ 10 જેટલા પ્રકારો છે। નાટક, રૂપક, વ્યાયોગ, ઇહામૃગ, સૃષ્ટિકાંક, વિધિ, પ્રકરણ, પ્રહસન આવા ઘણા બધાએ એમાંનું એક છે એકાંકી, જેનું એક અંકમાં હોય ને એકાંકી કહી શકાય। તેનું કારણ હતું ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓનું પિતા વિરાટની પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું। એના પિતા જે છે વિરાટ છે એ પોતાની પુત્રી મનીષાની ક્ષમતા જાણી શકતા નહોતા।
मनीषा अने नरेनना लग्न न करी शक्या परंतु तेमनो प्रेम जळवाई रह्यो ए बाबत जाणवानी छे के प्रेम एमनो जे जळवाई रह्यो छे प्रेम प्रेम सब कोई कहे ने प्रेम ने जाणे कोई प्रेम जाणी ले जगत जो जगत जोगी बनी जात प्रेम ने जो वाचा होत तो जगत जोगी बनी जात पछी हलकी नियमण जात भगवा पेरीने भूंजरा एवी ए प्रेमनी वात छे प्रेम जळवाई रह्यो आंबु ऊपर पर्वतारोहण दरमियान एक कुटुंबने रीछ थी बचावानुं ए मनीषानुं पराक्रम छे आंबु पर्वतारोहण एटले के पर्वतारोहण करी रह्या हता तेमां एक कुटुंबने रीछथी बचावानुं मनीषानुं जे पराक्रम छे जो एनुं जे वीरता छे ए नवेसरथी एने विचार करवा प्रेरे छे बाह्य बनावो अने अंदर वहेता प्रवाहने लेखके संवादमां एवी रीते वस्तुगंथन कौशल्यथी गूंथ्या छे કે એકાંકીનું રહસ્ય એ ઘટસ્ફોટ આખું રહસ્ય છે એ પાત્રનો પરિચય પાત્રલેખન પણ એટલું બધું કહેવાય કે સુંદર અને એ પાત્રનો પરિચય આપણને એમ થાય કે હજી એ પાત્ર શું કહેશે આગળ શું કહેશે એમને આપણને તાલાવેલી એક પ્રકારની રહી જાય એવા એ પાત્રો પણ એ અજોડ એની અંદર આપેલા છે કુલ છ પાત્રો છે પણ એક એક પાત્રની જે વાત છે એ આપણને એ કહેવાય કે આનંદ થી એ એકાંકી વાંચવી ગમે એટલું આપણને રહસ્ય આપી દે છે અહેસાસ કરાવે છે આનંદ સુખદ અંત અખંડ રીતે પ્રગટ થાય છે અને ક્યાંય પણ વાર્તા પ્રવાસ વસ્તુગંથન કૌશલ્ય છે નાટકમાં ક્યાંય પણ તૂટતું નથી અને અખંડ રીતે પ્રગટ થતું હોય એક વસ્તુગંથન કૌશલ્ય એવી રીતે અહીં તકતા લખી રંગમંચતા પણ એમણે જાળવી રાખી છે વિવિધ રસોનો ઉપયોગ કર્યો છે શૃંગાર રસ એમનો મુખ્ય છે આ ઉપરાંત આપણે જોઈએ કે વીરરસ પણ છે ક્યાંક કરુણરસ પણ એ મનીષાના ડરમાં કરુણરસ પણ હોય અને સુરતી કુટુંબને એ બચાવવું રીંછથી ત્યાં એમનો વીરરસ પણ એ યથા અવકાશ આપણને કહેવાય એ યથા અવકાશ એ પ્રગટ થાય છે તો આવી રીતે સંવાદ શક્તિ એકાંકીને બળકટ એટલે બળવાન બનાવે છે આની અંદર જો પાત્રો જોઈએ તો સલોની નરેન મનીષા અને કનોજ આનંદ અને વિરાટ આવા કુલ છ પાત્ર છે નરેન જે છે એ સલોનીના મામાનો દીકરો છે આ ઉપરાંત સલોની છે એ આનંદની મિત્ર છે કનોજ પણ આનંદનો મિત્ર છે જ્યારે આનંદ અને મનીષા એ કહેવાય કે વિરાટના બે સંતાનો એટલે આનંદ એનો પુત્ર અને મનીષા એની પુત્રી છે વિરાટ એ બંનેના પિતા છે જ્યારે નરેન છે એ સલોનીના મામાનો દીકરો છે જ્યારે આ બધા એના બીજા એ કહેવાય કે એ કનોજ અને એ એમના સલોનીના સલોની કનોજ એ બધા એમના એકબીજાના આનંદના મિત્રો છે તો આ રીતે આ પાત્રલેખન ખૂબ સરસ આંબુ હવે જોઈએ આપણે એકાંકી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સમજો આ કાઉન્સ બ્રેકેટ આંબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા પર્વતારોહણ પર્વત ઉપર જે ચઢાઈ કરી રહ્યા પર્વત ઉપર પોતે આરોહણ કરી રહ્યા શિબિર શિબિર શબ્દમાં યાદ રાખજો બંને એ હસ્વ ઈ વાપર્યા છે પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા હરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે સલોની અને જે કનોજ જે છે એ બંને કહેવાય કે આનંદના મિત્ર જે છે એ બંને ખંભે દોરડા નાખીને ચાલ્યા આવે એમની વચ્ચે એક બાળપણના સ્નેહી એટલે નરેનને જોઈને મનીષા ભાષણ કરતી અટકી ગયેલી બાળપણનો સ્નેહી હતો નરેન એને જોઈને આબુ પર્વત પર મનીષા પોતે પોતાની વાત રજૂ કરતી અટકી ગયેલી બીજું તો કે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા કોણે મનીષાએ ઘણા બધા અકસ્માતો નડ્યા છતાંય હિમાલયના શિખરો સર કરેલા અને ગઈકાલે એણે એક કુટુંબને રીસ સામે રક્ષણ આપી અને રીંછથી બચાવી લીધેલું એ વિશે વાતચીત થાય છે એ બંને હવે વન અધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા ફોરેસ્ટ અધિકારી છે નરેન મનીષાના પિતા પણ એક ફોરેસ્ટ અધિકારી છે એટલે કે જંગલ ખાતાના એ કહેવાય કે અધિકારી બંને હોય છે મનીષાના પિતા અને એમનો જે કાંઈ એમનો સગાય જેમની સાથે વિવાહ જેમનો પ્રેમ એમની સાથે હતો એ નરેન સલોની બોલે છે નરેનભાઈ ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા સલોની પ્રશ્ન પૂછે છે સ્વાભાવિક રીતે નરેનભાઈ નરેન કૌંસ પુસ્તક બાજુ પર મૂકતા હા કૌંસ પૂરો હા કૌંસમાં જે કંઈ ઘટના હોય પ્રોસેસ બતાવે
નરેને તરત જ હા પાડી કે તમે લોકો એ વિસ્તારમાં હતા. નરેને કીધું સલોરીને કે ભાઈ હું તો ભરણ ટેન્ક પાસેથી પસાર થયો હતો, પણ તમે એ લોકો એ વિસ્તારમાં હતા ત્યાં તો મને બોલાવ્યો કેમ નહીં? એટલે કે હતા એવોને ખ્યાલ આવ્યો, કેમ કે જો હોય તો જ એણે જોયેલા હોય સલોનીને. એટલે સલોનીએ તો જ ભરત નરેનને જોયા હોય એટલે કીધું કે ભાઈ તમે હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. નરેને કીધું કે ભાઈ અહીં તો જંગલ છે, આ તો કહેવાય કે વન કહેવાય, જંગલ કહેવાય, અટવી કહેવાય, અહીં તો કોઈ જંગલમાં ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી, અને મને કોઈએ બોલાવેલો? ફરી પાછું કીધું કે એ પોતાના કામમાં વ્યસ્ત હોય તો કીધું ભાઈ મને કોઈએ બોલાવેલો? પ્રશ્ન કર્યો સલોની. ના, સલોની કીધું ભાઈ તમને કોઈએ બોલાવ્યા નથી, કારણ કે એમના મામાનો દીકરો છે. ના, તમને કોઈએ બોલાવ્યો નથી, પણ તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું, જે આપણને સ્પષ્ટ કીધું નથી, ગુપ્ત રાખ્યું છે, એ બોલતા અટકી ગયેલું એ બીજું કોઈ નહીં પણ નરેનની જેની સાથે પ્રણય હતો એ મનીષા, એ એમને બોલતા અટકી ગયેલી. હમણાં જ આપણે કૌંસમાં આગળ વાત કીધી. સલોની નરેન, ના, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. નરેને કીધું સલોનીને કે મને જોઈને બોલતા અટકી ગયેલું એ હું સમજી ન શક્યો. એટલે ગોપિત, ગોપિત એટલે ગુપ્તવાણી, એ કહેવાય ગુપ્તવાણી મને સમજાય નહીં. સલોની, લો આ સમાચાર વાંચો. લો, સલોને કીધું કે ભાઈ લો આ સમાચાર તમે વાંચો, એમાં ફોટો છે અને આ સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધાય પર્વતરોહકો જાણે છે, બધાય પર્વતરોહક જે છે એના પર જે ફરવા આવે છે, પર્વત ચડે રહ્યા છે, જે ફરે છે ત્યાં, એ બધાએ જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. જો હું કીધું દીદીએ રીંછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. જો યાદ રાખજો બાળકો કે જ્યારે પ્રશ્ન હોય અને નકાર હોય ત્યારે વાક્ય છે હકાર થઈ જાય. દીદીએ રીંછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવ્યું નહોતું, બચાવ્યું નહોતું એટલે હકાર થઈ ગયો. હા, બચાવ્યું જ હતું, બચાવ્યું નહોતું એટલે બચાવ્યું હતું, એનો અર્થ એમ થઈ જાય કનોજ. અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે, જાણતા જ હશે. કનોજે હું કીધું કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ, કનોજ જે છે આનંદનો મિત્ર, એ કહી રહ્યો છે કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. નરેન, હા, અલ્પવિરામ, એ માનવભક્ષી નથી હોતા. માનવભક્ષી એટલે કે માનવનું ભક્ષણ કરતા નથી, માનવને ખાતા નથી, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. જનૂન કે પોતાના એ બળથી, પોતાના કહેવાય કે એ જોનથી એની સાથે પ્રતિકાર, એનો સામનો કરે છે. ત્યાં માનવભક્ષી નથી, રીંછ જે છે એ જનૂનથી માનવનો સામનો કરે છે પણ એમને ખાતા નથી. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા હોય તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્ય જ બચત. જો એ રીંછ મારતા નથી, મનુષ્યને ખાતા નથી, પણ જો એના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા હોય તો ભારે ભાગ્ય જ, ભારે જોખમ આવે, અને કદાચ ભાગ્ય જ કોઈ ઇનકેસ કદાચ કોઈ માણસ બચે, કારણ કે એના પંજા એવા હોય કે એના ઉપર પડી ગયા હોય તો બચી શકે નહીં. એ ભક્ષણ નથી કરતા પણ એ સામનો કરે છે. 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. એટલે કે 8-10 વર્ષના બે બાળકો પણ સુરતી કુટુંબની સાથે હતા અને નરેનભાઈ એને કીધું કે ધન્ય છે, કારણ કે નરેનભાઈ ત્યાંના ફોરેસ્ટ અધિકારી હતા એટલે ત્યાંનું એ બધું જ વાતાવરણ એ જાણતા હતા, અને કહેવાય કે ભૂમિયા હતા, ભૂમિયા હતા, ત્યાંનું બધું જાણતા. કનોજ, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કનોજે કીધું કે ભાઈ કદાચ તો એ લોકો સુરતી કુટુંબ રસ્તો ભૂલ્યા હોય 8-10 વર્ષના બે બાળકોની સાથે લઈને, અને કદાચ અમારા ગ્રુપને જોઈને ટૂંકો રસ્તો શોર્ટકટ અપનાવ્યો હોય. સલોની, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ? સલોનીએ કીધું કે અહીંના જે કોચ તરીકે સેવા આપતા એ મનીષાબેન સુરતના છે ને ખબર હશે? ઉદ્ગાર ચિહ્ન હશે, એટલે કે કોચ તરીકેની સેવા, એટલે કે એમને એ પોતે કહેવાય કે એમની એ લીડરશીપ સંભાળતા હતા, એટલે કે જે કોઈ ત્યાં આવે એ લોકોને
मार्गदर्शन आपता ए नरेन भाई त्याना भूमिया था। नरेन धीमे थी मनीषा नरेने धीमे थी कीधु मनीषा એટલે કે ત્યાંના લીડરશીપ ત્યાંના એક કોચ જે છે એ મનીષા સુરત ખેર જે હોય તે એટલે નરેને બે પ્રશ્ન કર્યા કે મનીષા અને પછી સુરતની ખેર અલબત્ત જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે કે સારું થયું આ સમાચાર મળ્યા એટલે લોકો એ સમાચાર આવ્યા જેથી કરીને સંભાળીને એટલે કે ધ્યાન રાખીને એ ફરશે કે અહીંયા તો બધા હિંસક પ્રાણીઓ વનમાં જંગલમાં હોય રીંછ હાથી ગેંડા ચિત્તા સિંહ વાઘ આ બધા વરુ પ્રાણીઓ હોય અને એનું ખાસ ધ્યાન રાખવું પડે સલોની આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું સલોની વાત કહેવા માગે છે કે મનીષાએ જે કહેવાય કે એ રીંછથી બચાવ્યું એમાં એ એને ગુપ્તમાં કહે છે કે વાત જાહેર નથી કરતી પણ એમનામ છતાં અંદરને અંદર એમ કહી દે છે કે તમને રોમાંચક ન લાગ્યું કે મનીષાએ કઈ રીતે બચાવ્યા એમ નરેન તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની નરેન એમને વાત કઢાવે સલોનીને કહે છે કે તું આવું બધું કેમ પૂછે છો મને કે રોમાંચક ન લાગ્યું ને એ સુરતની મનીષા દેસાઈએ એમને બચાવ્યા સુરતી કુટુંબને રીંછના પંજામાંથી આવું તો તું કેમ આવું બધું મને પૂછેશ સલોની એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે મને સલોનીએ કીધું એ જ કે હું જે પૂછું એળે જાય એટલે એળે જવું એટલે નકામું જવું ફોગટ થવું એટલે એનો કોઈ અર્થ ન સર્વો વ્યર્થ જવું એને કહેવાય એળે જવું કારણ કે પોતે નરેન એમાં કોઈ રસ ઇન્ટરેસ્ટ બતાવતા ન હોય એવું એને લાગ્યું અને સલોની એ નરેનભાઈ પાસેથી મનીષાની વાત મનીષાના પ્રેમની વાત આ બધી વાત કહેવા માગે છે એને યાદ કરાવવા માગે છે રિમાઇન્ડર પણ નરેનભાઈ જાણે કે અત્યારે રસ ન લેતા હોય તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા શુષ્ક એટલે કે તમે હાવ કહેવાય કે કોઈ વાતમાં રસ ન લ્યો એવા હાવ કહેવાય કે સૂકા કે ઇન્ટરેસ્ટ વગરના શુષ્ક ક્યાંથી થઈ ગયા ઢીલા પોચા મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે હું કહે છે કે ભાઈ એમના જે મમ્મી છે સલોનીના એ એમ કહે છે કે આ મામાના દીકરા નરેનભાઈ મોટા કવિ મોટા એ કવિ થશે કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ નૈસર્ગિક એટલે કુદરતી સુંદરતા પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી એ નરેનભાઈ છે નૈસર્ગિક સૌંદર્ય જે સુંદરતા છે એની પાછળ ગાંડા હતા અને કહેવાય કે સુંદરતાની પાછળ પણ ગાંડા હતા પણ એ શરીરના દૈહિક કરતાં એ કહેવાય કે ગુણને વધારે મહત્ત્વ આપતા એ સૌંદર્ય કરતાં એ સુંદરતાની અંદર જે ગુણ છે ને એને વધારે મહત્ત્વ આપતા હતા નરેન એમાં તથ્ય હશે સત્ય પણ મારી રીતે કહું તો હું માનવ જો વાત જે આવી છે હવે એમના મમ્મીએ કીધું કે નૈસર્ગિક કુદરતી સૌંદર્ય છે જે નૈસર્ગિક એની પાછળ તો ગાંડા હતા એ સત્ય પણ હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો એણે શું કીધું કે હું માનવ હૃદયના સુંદરતા પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી પ્રકૃતિ જે છે એની બહારની છબી એ કહેવાય કે એનો એ તસવીર હતી પણ જીવનમાં એક અણધારી ક્ષણ અણધારી ક્ષણ એટલે કે જે જોયા જાણ્યા વગરની ઓચિંતા અકસ્માતે આવી જવી એને કહેવાય અણધારી ક્ષણ ક્ષણ એટલે ઘડી પળ સમય ઘડી ઘડી એટલે 24 મિનિટનો સમય એને કહેવાય છે ક્ષણ પળ પળ એટલે ઘડી અને ઘડી એટલે 24 મિનિટનો સમય થાય બાળકો આવી ઊંડો આઘાત કરી ગઈ કે પ્રકૃતિ પાછળ હું ગાંડો પ્રકૃતિની બાહ્ય છબી પાછળ ગાંડો હતો અને આ અણધારી ક્ષણ ઊંડો આઘાત કરી ગઈ મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબી એ કે મૂળ વસ્તુ તો ગુમાવી દીધી પછી એની બહારની છબીનું શું હેતુ આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો કે કુદરતી સુંદરતાનો કાંઈ મહિમા એનું માધ્યમ એનું મહત્ત્વ જે કહેવાય એ માત્મય કાંઈ રહ્યું નહીં કારણ કે નૈસર્ગિક સૌંદર્ય જે છે કુદરતી એ જ સારું વસ્તુ છે મૂળ વસ્તુ ગુમાવ્યા પછીની બાહ્ય છબી કે બહારની એ કહેવાય કે કોઈ કિંમત હોતી નથી પણ ગુણ જે છે
ए अंदरना जे महत्व से ए एक गुणनी किंमत से ए बाहरनी के देहिक रूपनी कोई किंमत होती नहीं पण एनी अंदर गुण केटला बधा रहेला से ए महत्वनु से। हवे मात्र नौकरी करूँ छू अलबत्त निष्ठा थी। नैसर्गिक सौंदर्य पाछळ गांडो हतो पण एनो काई महिमा न रह्यो अने हवे हूँ नौकरी करूँ छू पण केवी रीते निष्ठा थी। ए पोते आडगतरी रीते मनीषानी वात कहवा मांगे छे के मूळ वस्तु एने मनीषा ने गुमावी दीधी तो हवे ए कहवाय के मात्र निष्ठाथी नौकरी कर रह्या छे। सलोनी तमे लग्नना बधाए मांगा केम पाछा ठेलो छो। सलोनी फरी पाछी एनी एज वात उपर मनीषानी वात उपर लई जई रही छे। बाळको कहे छे के भाई तमे लग्नना बधा ज मांगा केम पाछा ठेलो छो एटला माटे के मनीषा देसाई नामनी एक नमणी अने नाजुक कन्या पर तमे कविताओ लखता पण एने लग्ननी ना पाड़ी। फरी पाछो सलोनी एनो जवाब पोते ज आपी दे। प्रश्न पूछे कि लग्नना मांगा केम पाछा ठेलो अन फरी पाछो जवाब पण एनी पासे छे। हजी नरेन काई बोले ई पेला अंदर ने अंदर एने जवाब आपी दीधो के नमणी अने नाजुक कन्या कहेवाय के नमणी अने नाजुक એટલે કે એટલી કોમળ નમણી એટલે સુંદર અને નાજુક એટલે કોમળ કહેવાય કે જેને કહેવાય કે એટલી બધી કોમળ હતી એ કન્યા એટલે કહેવાય કે એ નાજુક એવી સુંદર એવી કોમળતાની એ મૂર્તિ એટલે કહેવાય એ નાજુક છે। નરેન એ નમણી અને નાજુક હતી એ ખરું પણ એના પર કવિતા નહોતો લખતો। નરેને સલોનીને વાત કરી દીધી કે નાજુક ફરી જેવી જે કાંઈ કન્યા હોય ભલે પણ એમના ઉપર કવિતા નહોતો લખતો હું એને જ કવિતા માનતો હતો। નરેને બહુ સરસ વાત કરી એણે એમ કીધું સલોનીને કે સલોની તું એમ કહે છે કે હું એના પર કવિતા લખતો લગ્નને ના પાડી દીધી પણ એના પર કવિતા નહોતો લખતો એ મનીષા જ એના મન એક કવિતા હતી અને બીજું એણે ના નહોતી પાડી ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું। મનીષા એટલે ઈચ્છા એવો અર્થ થાય બાળકો। મનીષા એટલે ઈચ્છા આકાંક્ષા અપેક્ષા મહત્વાકાંક્ષા અભિપ્સા આવા બધા સમાનાર્થી શબ્દો થાય છે। તમે યાદ રાખજો મનીષા શબ્દના અર્થ। અટક હતી એમની દેસાઈ અને ગામ એનું સિટી સુરત શહેર હતું। મનીષા કન્યાનું નામ હતું અટક દેસાઈ અને સુરતના રહેવાસી તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજન્મની મનીષા માની લઉં। આ ખડતલ અને નિર્ભય એટલે કે ખડતલ પ્રજા એ ત્યાંની ખડતલી કહેવાય કે મજબૂત એવી બાંધાની ખડતલ અને નિર્ભય નિર્ભય એટલે કે ભય વગરની એવી નિડર બહાદુર હિંમતવાન શૌર્યવાળી વીરતાવાળી એવી કહેવાય કે નિર્ભય કન્યાને હું મારા પૂર્વજન્મની મનીષા માની લઉં। પ્રશ્ન હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે કહેવાનો અર્થ એમ કે એમના લગ્ન બીજે થઈ ચૂક્યા હોય મનીષા દેસાઈના તો એ મનીષા દેસાઈ ન રહી હોય અને એની સરનેમ કદાચ બદલાઈ ગયું સલોની અને ન બદલાઈ હોય તો સલોની ફરી પાછું એ કહેવા માગે છે કે એમના મેરેજ હજી થયા નથી અને તમારી રાહ છે તમારી પ્રતીક્ષા કરી રહી છે તમે એમની સાથે લગ્ન કરો એવું એ સલોની આડગતરી રીતે એના મામાના દીકરા એટલે કે નરેનભાઈને કહેવા તરફ જઈ રહી છે અને કહે છે કે ના અટક બદલાઈ ગઈ હોય ત્યારે એણે કીધું કે ભાઈ અટક ન બદલાઈ હોય તો એટલે કહેવાનો અર્થ કે મેરા લગ્ન મેરેજ થયા નથી। જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે। સલોનીએ પ્રશ્ન કર્યો કે ભાઈ નાજુક અને નમણી સુંદર હોય તે શું ખડતલ કે નિર્ભય ન થઈ શકે? થઈ શકે, એવું જરૂરી નથી કે ખડતલ અને નિર્ભય એ નાજુક અને નમણા ન હોય, હોઈ શકે। આ બધા જ ગુણો છે વ્યક્તિમાં હોઈ શકે છે, એ ખડતલે હોય નિડરે હોય નાજુકે હોય। આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલું કહેશે સલોની કે આ મુદ્દા વિશે અમને એકવાર મનીષા દેસાઈએ ભાષણ આપેલું જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ ફોટો એને બતાવે છે ફોટોગ્રાફ નરેનને સલોની એ ફોટોગ્રાફ મનીષાનું બતાવી રહી છે નરેન આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ કે એનો પહેરવેશ જે છે ગણવેશ જે છે યુનિફોર્મ
આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો એનો ગણવેશ નાના સલોની એ ન હોય. નરેનને સત્ય લાગતું નથી, સાચું લાગતું નથી કે એક સૈનિક બાળા જેવો એનો પહેરવેશ છે, ગણવેશ છે, યુનિફોર્મ પહેર્યો છે, એટલે સૈનિક આંખો તો એ જ છે, પણ આ ગણવેશ ઉપરથી એમ લાગે છે કે આ મનીષા ન હોય સલોની. તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? સલોનીએ કીધું, પ્રશ્ન કર્યો કે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો ફોટા સાથે કે પછી મૂળ વસ્તુને સરખાવો છો કે મનીષા દેસાઈને? એમ પ્રશ્ન કર્યો નરેન. એ મનીષાનું આવું રૂપાંતર એટલે કે એનું એ પરિવર્તન થઈ ચૂક્યું છે એવું નરેન વિચારે કે આટલું બધું પરિવર્તન થઈ ગયું એમ કે એક સૈનિક બાળાના યુનિફોર્મમાં મારે અભિનંદન આપવા આવવું જોઈએ કે આ સુરતી કુટુંબને રીસથી બચાવ્યું એટલે મારે એને કોંગ્રેચ્યુલેશન અભિનંદન ધન્યવાદ આપવા આવવું જોઈએ. જો ખાતરી થાય કે હું કહેશે અધૂરું વાક્ય ડેશ કે જો મારે એને અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે સલોની પ્રયત્ન કરી જોઈએ. અભિનંદન આપવા માટે તમારે આવવું હોય તો આપણે એના પ્રયત્ન કરી જોઈએ. મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે સલોનીએ કીધું કે તમારે આપણે પ્રયત્ન કરી જોઈએ અભિનંદન આપવા આવવા માટે ખાતરી થાય તો તમને, પણ આપણે એ રીતે કે એને ખ્યાલ આવે નહીં એ રીતે અભિનંદન આપવા. નરેન કનોજ તું આનંદને અહીં મોકલશે. હવે એ આગળ વાત નરેન જે છે એ કરી રહ્યો છે. કનોજને કહે છે આનંદના મિત્રને કે કનો તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. નરેને કીધું કે કરો તું આનંદને અહીં મોકલ એટલે કે મનીષાના ભાઈને, અને હું એની સાથે ત્યાં કેમ્પ પર આવી જઈશ. એટલે કે આ ઘટના એ પોતે ત્યાં એને મળવાનું એ ગોઠવે છે, મળવાનું બાબતનું વિચારણા ચાલી રહી છે. સલોની ચાલો વરંડામાં બેસીએ કીધું ઉદ્ગાર છે. સલોની કીધું ભાઈ ચાલો વરંડા એટલે કે જે પોતે એક વાડા જેવું બહાર હશે ત્યાં કે ફોરેસ્ટ ત્યાં મેદાનમાં ત્યાં ફોરેસ્ટ જે જંગલ છે ત્યાં એક ખુલ્લી જગ્યા હશે ત્યાં વરંડામાં વાડામાં બેસી સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. ત્યાં વરંડો એટલે કે બરામદા બીજો શબ્દ વરંડાનો તળપદો શબ્દ, તો ત્યાં એ બંગલાના ફૂલ છોડની આપણે શોભા એ કુદરતી સૌંદર્ય એ માણીએ. બંગલાના ફૂલ છોડ જે છે તમે ત્યાં ગાર્ડન બગીચો જે બનાવ્યો છે એ કુદરતનું વાતાવરણ પણ આપણે માણીએ, ફૂલ છોડ જોઈએ એવું સલોની કહે છે. વરંડામાં બેસે નરેન તું ચાલ ખુરશીઓ હું લાવું છું. નરેને કીધું સલોનીને એને કહેવાય કે તું ચાલ હું ખુરશીઓ લાવું છું એની ફઈની દીકરીને, મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. ઉદ્ગાર છે એને જે ફૂલ છોડ એનો બગીચો બંગલાની શોભા જોઈ અને નરેને એમ કીધું મનીષ સલોનીને એની ફઈની દીકરીને કે આ મારી અત્યાર સુધીની નોકરીમાં ખૂબ સૌથી સુંદર મકાન મળ્યું છે. એટલે કે જે પોતે અમને ત્યાં રહેવા માટે ક્વાર્ટર જે છે મળતા હોય છે, ફોરેસ્ટ અધિકારી હોય ફોરેસ્ટમાં હોય પોલીસમાં હોય તો આ બધા લોકોને ત્યાં એમને શું છે એ ત્યાં રહેવા માટેના નોકરીની સાથે એક ક્વાર્ટર મળતા હોય છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં, મને આ સૌથી સુંદર મકાન અત્યાર સુધીની નોકરીમાં મળ્યું છે કે જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. ઉદ્ગાર ચિહ્ન માનવંતો મહેમાન ન હોય એવું એમને લાગી રહ્યું. માનવંતો મહેમાન એટલે કે ખૂબ જ માન આપી અને મહેમાન ગતિ મારી કરી હોય એવું મને સુંદર મકાન આ મેળવ્યું છે. જાણે કે એટલે યાદ રાખજો બાળકો, જાણે કે એટલે આમાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર મેં આગળ પણ તમને પાઠ બેમાં રેસનો ઘોડામાં સમજાવ્યા હતા. વાક્યો જાણે આવે એટલે જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર, ઉપમાની ઉપમેય સાથે સરખામણી કલ્પના કરી હોય ત્યારે ઉત્પ્રેક્ષા બને. સલોની અરે ઉદ્ગાર છે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. સલોની કહે છે અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. ગુલમોર જેના કહેવાય કે પીળા એ પાન જે હોય છે પીળા, એના ફૂલ છોડ એ બધું પીળા રંગનું હોય છે, એ ગુલમોર ગુલમોર કેવો ખીલ્યો છે. ઉદ્ગાર છે નરેન એની ઉંમર ખબર છે. નરેને કીધું કે આ ગુલમાર સલોની ગુલમોર તું જોશો સલોની એની ઉંમર તેને ખબર છે, આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે.
કે આપણી બંનેની જે કંઈ ઉંમર હોય ને એનાથી પણ વધારે નજર પડી ત્યારે મને પણ આવો પ્રશ્ન થયેલો. નરેન કહે છે કે ગુલમોર એવો કિલ્લો છે પણ આપણા બંનેની ઉંમર કરતાં પણ વધારે છે, પણ આપણા પણ નજર પડી ત્યારે મને આ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? કહેવાય કે આટલું બધું ઘરડું છે, વૃદ્ધ છે, વયોવૃદ્ધ છે, છતાં એ કે આટલું બધું પ્રફુલ્લિત, એટલું બધું ખીલતું, ફાલતું, ફૂલતું, કહેવાય ખીલતું, એટલું બધું પ્રફુલ્લિત, આનંદિત, એ કહેવાય કે એના મોર, એને કહેવાય કે પાંદડા, એના ડાળ, એને કહેવાય ફૂલ, એ બધું પ્રગટે ફૂલે છે, એટલે કહેવાય કે આટલું બધું એ પ્રફુલ્લિત થઈ શકે? પ્રશ્ન કર્યો. એટલું બધું ઘરડું ઝાડ ઘરડા ગાડા વાળે એ રીતે આ ઘરડું ઝાડ એટલું બધું આનંદિત હોઈ શકે દૂર જોતા? અરે આ પહેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. નરેન કહે છે નરેનને કે આ પહેલો દોડતો આવે છે ને એ મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો. નરેન પોતે જ બોલે છે કે આ મનીષાનો નાનો ભાઈ અને આટલા વર્ષ પછી પણ એ બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. નરેને કીધું કે 4-4.5 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો, સમયગાળો એનો પિરિયડ, પછી મેં હું જોઉં છું સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? સલોની કહે છે કે આ મનીષાનો નાનો ભાઈ છે, તમને ખ્યાલ આવી ગયો અને મનીષાની પણ તમને ઓળખાણ થઈ ગઈ, એટલે હવે એ કે તમે આમને જોઈ શક્યા, ઓળખી શક્યા, એટલે હવે કાંઈ તમારે કહેવાય કે કાંઈ પણ એ ઓળખવામાં એ કાંઈ ખામી કાંઈ બાકી છે એમ કહેવાય કે પોતે ઓળખી શક્યા? તો કહેવાય છે કે આનંદને જોઈ ગયા, 4-4.5 વર્ષ પહેલાં જોયો હતો અને આજે આનંદને ઓળખી ગયા, તો હવે ખબર પડી ગઈ કે એ મનીષા. નરેન હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હા, બાકી છે મારે શું? મૂળ વસ્તુ એ જોવાની બાકી છે, મનીષાનું મન. સલોની, તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગયેલી, કે શરૂઆતમાં આપણે જોયું હતું કાઉસમાં ઘટના પર્વતારોહક સમય કે સલોનીએ તમને દૂરથી જોતાં જ એની વાણી કહેવાય શુદ્ધબુદ્ધ ભૂલી ગઈ, ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ કહેવાય કે એનું મૂળ મનીષાનું મન એને જોવું છે નરેનને. ત્યારે કીધું કે તેના વિશે બાતમી એટલે કે એની માહિતી જાણકારી આપનાર મારાથી શ્રેષ્ઠ એટલે કે ચડિયાતું તમને કોઈ નહીં મળે, એ તમને ચાહે છે. સલોનીએ કીધું કે મનીષા જે છે એ તમને ચાહે છે અને એના પ્રેમમાંથી એનું ઐશ્વર્ય જાગ્યું છે. એ તમને ચાહે છે ને એટલે એના પ્રેમમાંથી એ એમનું શૌર્યતા, એનું વીર્ય, એનું વીરતા, એનું કહેવાય શૌર્ય છે એ પ્રગટ થયું છે, સુરાતન એનું એમાંથી ને જાગ્યું છે. નરેન શક્ય છે આવાના? એની સુરાતન કહેવાય કે એનું શૌર્ય, એની વીરતા એમાંથી જાગ્યું છે? નરેન કહે છે શક્ય છે આવાના. કેમ આમ દોડતો આવ્યો? નરેને આનંદને તરત જ આવકારો આપ્યો અને કીધું કે કેમ દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે જ છે. સલોનીએ કીધું કે દોડતો આવ્યો એનો જવાબ આપી અને એમ કીધું કે અહીં આવ્યો ને જંગલમાં પછી કહેવાય ચાલવાનું જાણે કે ભૂલી ગયો છે. કોણ? આનંદ, મનીષાનો ભાઈ. અને અહીંયા આવીને એ બસ દોડે જ છે. આનંદ એટલે કે આડગતરી રીતે તમે જુઓ ને બાળકો, તો બધા જ એ મનીષાને નરેન સાથે પરણાવવાની ઉતાવળમાં એમની સાથેનો પ્રેમ ફરી પાછો પ્રગટ કરાવવા માંગે છે. એટલે રઘુવીર ચૌધરીએ અહીંયા કહેવાય છે કે અહીં એ વાત આપણને કરી કે અહીં આવ્યા પછી ચાલવાનું ભૂલી ગયો અને બસ દોડે જ છે, એટલે એ ઉતાવળ છે કે મનીષાના નરેનની સાથે વિવાહ કરી દેવા. આનંદ, આજે તો કારણ પણ હતું. આનંદે કીધું કે આજે તો પણ કારણ પણ હતું દોડવાનું. શું? કોનો જે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે એ. આજે કારણ હતું દોડવાનું. શું? કે મને અહીં બોલાવ્યો એ એટલા માટે તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. આનંદે કીધું કે આજે કારણ પણ હતું અને તમને મળીને મારે પાછું રિટર્ન બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે અને હું એને દીદી એમને લેવા જતા હતા. હું અને દીદી એટલે આનંદ અને મનીષા એ પોતે એમના પપ્પાને લેવા એ વિરાટ
ને લેવા માટે જવાતા હતા. કનોજે અમારી કાર રોકી. કનોજ જે છે એમનો આનંદનો મિત્ર, એમણે અમારી કાર એ રોકી અને એ મારી જગ્યાએ ગયું કે એમના પપ્પાને લેવા જવાના હતા. એમના પપ્પાને તો એ કહેવાય છે કે મનીષા અને કનોજ છે એ એમને સાથે ગયા અને આનંદને અહીં મોકલ્યો છે, કારણ કે એને મળવા માટે બોલાવ્યો હતો નરેને સલોની, એટલે પોતે આનંદ અહીં આવે છે. અને મનીષા અને કનોજ જે છે એ બંને એના પિતાજી વિરાટ બાબુને લેવા માટે ગયા છે. નરેન, પણ તારા પપ્પા એકાએક, નરેને પ્રશ્ન કર્યો કે ભાઈ તારા પપ્પા એકાએક અહીંયા આવવાના છે એમ, ઓચિંતા એકાએક આકસ્મિક? નાનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, વર્તમાન પત્રમાં છાપામાં અખબાર વાંચ્યું હશે. અભિનંદન આપવા પધારતા હશે? આનંદે કીધું કે મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે અને અભિનંદન આપવા, કોંગ્રેચ્યુલેશન કરવા માટે અહીંયા પધારતા હશે. નરેને કીધું કે મનીષા કોણ? એટલે આનંદ ને ફરી પાછેથી ઉત્સુકતા જ રહેવા દે છે અને કહે છે નરેન એને ઓળખતો નથી એવું સાબિત કરે છે. એની નરેન એ પહેલા સમયની જેની સાથે સગાઈ થવાની હતી એ મનીષાને, અને એના ભાઈને એમ કહે છે કે મનીષા કોણ? આનંદ, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો કદાપી એવું કરશે નહીં. અત્યાર સુધી જીવી છે તો હવે ક્યારેય આવું કરશે નહીં. આનંદ, દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. આનંદે નરેને કીધું કે અત્યાર સુધી મારા માટે જીવી હોય તો હવે આત્મહત્યા ક્યારે કરે નહીં. આનંદે કીધું કે એની બહેન દીદીનું ભલું પૂછવું, કારણ કે અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને પણ કૂદે, કારણ કે જો તમે એને ભૂલી ગયા હોય તો એ ફરી પછી ઉપરથી શિખર ઉપરથી કૂદી જાય, કારણ કે જો તમે એને એ તમને યાદ રાખે પણ તમે યાદ ન રાખ્યું હોય તો એ કૂદીને આત્મહત્યા સ્યુસાઇડ કરે. જેને કાજે આવું આકરું તપ કરીને, કાજે એટલે બાળકો માટે, આકરું તપ કરીને સિદ્ધિ મેળવી એ પૂછે કે મનીષા કોણ? તો પછી કે જેના માટે આવું આકરું તપ કરીને, જે કહેવાય ગરોળીથી ડરતી એ મગર સાથે પણ લડી શકે એવી મનીષા દેસાઈ સુરતની, એ તમારા માટે આવું આકરું તપ કર્યું છે અને એને સિદ્ધિ મેળવી છે, રીંછ થી બચાવ્યું છે સુરતી કુટુંબને, અને એના વિશે તમે પૂછો મનીષા કોણ? તો એ પછી આત્મહત્યા જ કરે ને, બીજું શું? તો આ રીતે એ બંનેના સંવાદ થાય છે. આપણે જોઈએ છીએ કે હવે ખૂબ જ એ આગળ સંવાદ છે ચાલી રહ્યા છે. આનંદ પણ આવી ચૂક્યો અને એમની બહેનની ઓળખાણ આપે, અને હવે નરેન છે સલોનીની સાથે તો ઘણા સંવાદ કર્યા, પણ હવે નરેનને આનંદ એમનો ભાઈ, મનીષાનો ભાઈ પણ આવ્યા, એટલે હવે ફરી પાછી તાજી ઓળખાણ છે, ફ્રેશ થઈ જાય છે અને લગ્ન માટે, એમના વિવાહ માટે એનો જે પ્રેમ છે એ ફરી પાછો તાજો થાય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ બાળકો, એટલું યાદ રાખજો. ફરી પાછું આગળ આપણે લેશું મનીષા કોણ, ત્યાં પછી છેલ્લો આનંદનો ડાયલોગ આપણે પૂર્ણ કર્યો છે. એટલું વાંચજો, શાંતિથી સમજજો, એના જે ટિપ્પણી છે શબ્દાર એ લખજો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને એના જે કાંઈ MCQ એટલું જ તમે સોલ્વ કરજો, પછી આપણે આગળ વધીશું. ઓકે, મળીએ, આવજો.